ભાદરવો ભરપૂર જામ્યો છે ને ભર વરસાદે તો ગરમા ગરમ ભજીયા ખાવાની મજા જ આવી જાય એટલે આજે અમે પ્લાન કર્યો કે આજે ઘરે ભજીયા બનાવવા છે અને એમાં પણ છે ને ત્રણ ચાર પ્રકારની વેરાયટી કરવી છે ભરેલા મરચાં મેથીના ગોટા કેળાના ભજીયા બટેટા વડા બટેટાની પતરીના ભજીયા ડુંગળીના ભજીયા એટલે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવી જાય બારે ધીમે ધીમા વરસાદ વરસ વરસતો હોય ને અંદર ગરમા ગરમ ભજીયા બનતા હોય એટલે જમાવટ થઈ જાય અને આ ભજીયા માટે ચણાનો લોટ છે એ પણ તૈયાર કરીને રાખી દીધો છે લોટની અંદર પાણી એડ કરી દીધું છે અને લોટનું બેટર છે તે તૈયાર કરી નાખ્યું છે અને તેલ છે તે પણ મેં ગરમ કરવા મૂકી દીધું છે અને ગરમા ગરમ ભજીયા ઉતરતા જશે એટલે મારા ઘરના બધાએ ફટાફટ જમવા બેસી જશે તમારો શું પ્લાન છે આજનો જમવાનો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો અને એ સાથે જ તમે મારે આ ભજીયાનો આનંદ માણો તો આપણું બેટર છે તે તૈયાર થઈ ગયું છે ને હવે હું ભજીયા બનાવું છું તો સૌથી પહેલાં હું બનાવીશ મેથીના ગોટા તો મેથીના ગોટા માટેનું આખે આખું બેટર તૈયાર થઈ ગયું છે એની અંદર મેં મેથી એડ કરી છે કોથમીર કોથમીર એડ કરી છે લીલી ડુંગળી એડ કરી છે લીલું લસણ એડ કરેલું છે લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરેલી છે અને મીઠું એડ કરેલું છે અને થોડો એવો ખાવાનો સોડા એડ કરેલો છે ખાવાનો સોડા એડ કરવાથી ભજીયા છે તો એકદમ સોફ્ટ બનશે અને સરસ મજાના ફૂલાઈ જશે ખાવાની મજા પણ સારી આવશે તો મેથીના ગોટા છે તે અત્યારે હું બનાવી રહી છું ને આ આખે આખું ભરેલા મરચાંનું ભજીયું છે તે પણ તૈયાર કર્યું છે ભરેલા મરચાંના ભજીયા મારા ઘરમાં દરેકને ભાવે છે અને જ્યારે ભજીયા બનાવું ને ત્યારે એક વસ્તુની ડિમાન્ડ તો હોય જ છે કે તું બીજાએ કોઈ ભજીયા બનાવ કે ન બનાવ ભરેલા મરચાંના ભજીયા તો કરજે જ એટલે ભરેલા મરચાંના ભજીયા કર્યા છે વડા છે તો બટેટા વડા છે એ પણ બધાને બહુ જ ભાવે છે આમ તો આપણે વડા જમણવારમાં પણ ખાતા જોઈએ છીએ પરંતુ ઘરે બનાવીને ખાવાની મજા તો કંઈક અલગ જ છે એટલે વડા તો મેં અહીંયા બનાવી લીધા છે ડુંગળીના ભજીયા છે કેળાના ભજીયા છે હજી ભજીયા તો ઘણા બધા પ્રકારના બને અમારે તો અહીંયા ભાતના ભજીયા પણ બને છે પછી ખીચડીના ભજીયા પણ બને છે પરંતુ અત્યારે એટલો બધો ટાઈમ નહોતો એટલે આટલા જ ભજીયા બનાવ્યા પરંતુ આટલા ભજીયા એ જો ગરમા ગરમ તૈયાર થઈ ગયા છે અને વરસાદ છે એ પણ ધીમી ધારે ચાલુ છે તો તમે બધા પણ મારી સાથે ભજીયાનો આનંદ માણો ભજીયાની સાથે મેં છે ને ચટણી બનાવી છે લીલી ચટણી કરી છે અને ગોળ અને આમલીની ચટણી ચટણી કરી છે હવે ગોળ ના આંબલીની ચટણી આપણે બનાવીને એટલે આમ તો થોડીક પતલી હોય ચટણી પણ એને થોડીક ઘટ કરવા માટે અંદર છે ને મેં તપકી રેડ કર્યું છે ને તપકી રેડ કરીને ચટણીને ઉકાળી દીધી અને પછી એને ઠંડી કરી નાખી એટલે સરસ મજાની ભજીયાની ચટણી છે ને એ પણ તૈયાર થઈ ગઈ છે ને ગરમા ગરમ ભજીયાનો ઘાણવો છે ને એ પણ ઉતરી ગયો છે તો બધા ફટાફટ મારી સાથે ભજીયાનો આનંદ માણો અને મેં પહેલાં જ કીધું કે તમારા ઘરે વરસાદમાં કઈ કઈ વસ્તુ બને છે ને એ મને કમેન્ટ કરવાનું ના ભૂલશો અને રાજકોટ લાઈવને લાઈક કરવાનું ના ભૂલતા અને ખાસ તો પેજને ફોલો કરવાનું ના ભૂલતા કારણ કે અમારા રાજકોટ લાઈવના પેજ ઉપર તમને દરેક પ્રકારના અવનવા વિડીયો મળતા જ રહેશે ને રાજકોટને લગતી સૌરાષ્ટ્રને લગતી ઘણી બધી માહિતીઓ પણ તમને મળતી રહેશે સમાચાર પણ મળતા રહેશે ને ફૂડ વિડીયો પણ મળતા રહેશે પરંતુ આ ફૂડનો વિડીયો છે ને એ મેં મારા ઘરે બનાવેલો છે કારણ કે મને એમ થયું કે હું મારા દર્શકોને હવે ઘરના ફૂડનો ટેસ્ટ કેવો છે ને તે પણ બતાવી દઉં અને એમાં પણ ગરમા ગરમ ભજીયા એ બધાના ફેવરેટ હોય છે એટલે એવું થયું કે ચાલો ભજીયાનો ટેસ્ટ મારા તમામ રાજકોટ લાઈવના દર્શકોને કરાવી દો તો આ વિડીયો ખાસ તમારા માટે છે અને કમેન્ટ કરવાનું ના ભૂલશો